નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે તો મિત્રો આજે આપણે વિજ્ઞાન ધોરણ પાઠ પાઠનું નામ છે શરીરનું હલન ચલન તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલના સ્ક્રીન પર મળતી રહે તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાયના નંબર એક ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે અસ્થિઓના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે તો જવાબ આવશે હલનચલનમાં અસ્થિઓ અને કાસ્તી સંયુક્ત રીતે શરીરનું કંકાલ બનાવે છે કોણીના સાંધા વડે જોડાયેલ હોય છે છે ચોથી ખાલી જગ્યા ગતિ કરતી વખતે સ્નાયુના સંકોચનથી હાડકા ખેંચાય છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોની આગળ સાચા હોય તો ટી અને ખોટા હોય તો એફ લખો એટલે કે સાચા હોય તો ટુ નો ટી લખવાનો છે અને ખોટા હોય તો ફોલ્સ નો એફ લખવાનો છે તો પેલું વિધાન છે બધા પ્રાણીઓની ગતિ અને ચાલ એક સમાન હોય છે તો આ વિધાન ખોટું છે એટલે આપણે એફ લખીશું કાસ્તી એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે તો આ વિધાન પણ ખોટું છે એટલા માટે આપણે એફ લખીશું આંગળીઓના હાડકામાં સાંધા હોતા નથી તો આ વિધાન પણ ખોટું છે એટલે કે ફોલ્સનો એફ લખીશું ચોથું વિધાન છે અગ્રહમાં બે અસ્થિ હોય છે એટલા માટે આપણે ટ્રૂનો ટી લખીશું આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ કોલમ એકમાં આપેલ શબ્દોને કોલમ બે માં આપેલ આપેલા એક અથવા વધારે વિધાન સાથે જોડો અહીં આપણને કોલમ આપેલ છે એટલે કે આ કોલમને આ કોલમ બે ની અંદર સાંધો છે માછલી તો તેનું શરીર ધારા રેખીય હોય છે પાસળીઓ તો હૃદયનું રક્ષણ કરે છે ગોકળ ગાય તો તેમાં બે આવશે વિધાન બાહ્ય કંકાલ હોય છે અને અત્યંત ધીમી ગતિથી ચાલે છે વંદો તેમાં ત્રણ વિધાન આવશે શરીર પર પાંખો હોય છે બાહ્ય કંકાલ હોય છે અને હવામાં ઉડી શકે છે આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન છે ખલ દસ્તો સાંધો એટલે શું ઘણા લોકો ખલ ખલદસ્તા ખલ દસ્તા તરીકે પણ ઓળખે છે જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલ હોય છે જેનાથી સાંધા આગળ બધી જ દિશાઓમાં હલનચલન થઈ શકે તે સાંધાને ખલદસ્તા એટલે કે ખલદસ્તો હા સાંધો કહે છે ખભા આગળના બે હાડકાના જોડાણમાં ખલદસ્તો હા સાંધો હોય છે પ્રશ્ન નંબર બે ખોપરીનું કયું વસ્તી ગતિ એટલે કે હલનચલન કરે છે એટલે કે આપણું માથું છે ખોપડી એનું કયું હાડકું છે તે હલનચલન કરે છે બાકીનું કોઈ પણ હાડકું હલતું નથી એટલે કે ખોપરીનું એટલે કે ગતિ કરે છે એટલે કે આપણું માથું છે એમાં આપણે જયારે ખોરાક ખાઈએ છીએ ત્યારે નીચલનું જડબું ઊંચું નીચું થાય છે એની વાત અહીં કરેલી છે પ્રશ્ન નંબર ત્રણ આપણી કોણી પાછળની તરફ કેમ વળી શકતી નથી તો આપણી કોણી પાછળની તરફ વળી શકતી નથી કારણ કે કોણીનું હાડકું મિજાગરા સાંધાથી જોડાયેલું છે જે ફક્ત અને ફક્ત આગળની દિશામાં વળી શકે છે તો મિત્રો અહીં આપણો પાઠ આઠ શરીરનું હલનચલન તેના સ્વાધ્યાયનો પ્રશ્નોના જવાબનો વિડીયો પૂર્ણ થાય છે વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર